વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળનો દાખલો જોઈએ. દાખલો છે સ્વાધ્યાયનો 13.13. રકમ આ મુજબ છે. રેડિયોન્યુક્લાઇડ C611નું વિભંજન C611 ઇક્યુઝ B511 પ્લસ પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રીનો. અર્ધાયુ આપેલો છે T હાફ બરાબર 20.3 મિનિટ મુજબ થાય છે. તો ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા 0.960 મિલિયન ઇવી છે. તો દળના મૂલ્યો આપેલ છે, જેમ કે અહીંયા C611નું દળ આપ્યું છે 11.011434 યુ અને B511નું દળ આપેલું છે 11.00305 યુ. ક્યુ મૂલ્યની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા સાથે સરખામણી કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા પ્રક્રિયા આપી છે. C611 ગિવ્ઝ B511 પ્લસ પોઝિટ્રોન પ્લસ ન્યુટ્રીનો. જો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જોઈતું હોય તો આપણે પ્રક્રિયકો અને નિપજો છે એના દળ તફાવતને સમતુલ્ય ઉર્જા પરથી મેળવે છે. જેમ કે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે C611ના દળમાંથી B511નું દળ અને પોઝિટ્રોનનું દળ બાદ કરીએ ઇન્ટુ C² એટલે આઇન્સ્ટાઈન જે છે એના સાપેક્ષવાદ અનુસાર ક્યુ બરાબર MC² સૂત્રનો ઉપયોગ કર્યો છે. અહીં આપણને જે સમીકરણો મૂકેલા છે એમાં પરમાણુના દળ નથી લીધેલા, પણ એ ન્યુક્લિયસના દળ છે. જો આપણે પરમાણુ દળનો ઉપયોગ કરવા હોય તો C611 જે છે એના દળ ન્યુક્લિયસના દળ માટે આપણે પરમાણુના દળમાંથી 6 MeV દળ બાદ કરવું પડે, અને એ જ રીતે B511ના ન્યુક્લિયસના દળ માટે તેના પરમાણુમાંથી 5 MeV જેટલું દળ બાદ કરવું પડે. કારણ કે આપણે અહીંયા ન્યુક્લિયસના દળ છે, પરમાણુના દળ લીધેલા નથી. તો આપણે પરમાણુનું દળ જો અહીં મૂકવા માંગીએ તો આમાં 6 પ્રોટોન છે તો સામે 6 ઇલેક્ટ્રોન છે એટલે 6 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે. એ જ રીતે અહીંયા 5 પ્રોટોન છે તેમાં 5 ઇલેક્ટ્રોન પણ છે એટલે પરમાણુ દળમાંથી 5 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરી દેવું પડે. તો સમીકરણ છે એ કંઈક આ રીતે થાય. C611 છે એમાંથી 6 MeV બાદ કર્યું અને B511 છે દળ એમાંથી 5 MeV બાદ કર્યું. તો તમે જોઈ શકો છો આ માઇનસ ને આ માઇનસ થઈ જશે પ્લસ, એટલે આ થશે 5 MeV પ્લસ, અને આ -6 MeV અને -MeV એટલે -7 MeV એમાંથી પ્લસ 5 MeV કેન્સલ થશે તો -2 MeV વધશે જે આ મુજબ થશે. તો પ્રક્રિયાનું જે ક્યુ મૂલ્ય છે એ આપણને આ રીતે મળશે. C611માંથી B511નું દળ બાદ કર્યું અને -2 MeV થઈ ગયા એટલે અહીંયા આપણે ન્યુક્લિયસના દળ લીધા હતા, આ આપણે હવે પરમાણુના દળ લઈશું ઇન્ટુ C². હવે આપણને C611 પરમાણુ દળ આપેલું છે 11.00011434 -B511નું દળ છે 11.00930 -2 અને MeV દળ આપણે જાણીએ છીએ 0.000548 ઇન્ટુ C² પણ તમે જાણો છો કે આપણે જો ઉર્જા મિલિયન ઇવીમાં જોઈતી હોય તો C ની કિંમત ન મૂકીએ અને એના બદલે ડાયરેક્ટ જ મિલિયન ઇવીમાં કિંમત મેળવવી હોય તો આ જે દળ છે એને 931.5 મિલિયન ઇવી વડે ગુણી દેવું જોઈએ. એટલે આ બાદબાકી કરીએ તો આપણને મૂલ્ય મળશે 0.001033 ઇન્ટુ 931.5. તો આ મૂલ્ય મળ્યું આપણને 0.960 મિલિયન ઇવી. તો 960 મિલિયન ઇવી છે એ આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે. હવે તમે જાણો છો કે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે અહીંયા પ્રક્રિયકો અને નિપજોના દળ તફાવતને સમતુલ્ય ઉર્જા મળી આપણને. હવે અહીંયા આપણે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે એ પ્રક્રિયામાં નિપજ ન્યુક્લિયસ છે એનું ઉર્જા વત્તા પોઝિટ્રોનની ઉર્જા વત્તા ન્યુટ્રીનોની ઉર્જા થશે. હવે તમે જાણો છો કે જનિત ન્યુક્લિયસ છે એ પોઝિટ્રોન અને ન્યુટ્રીનોની સરખામણીમાં અતિ ભારે હોય, આથી એ અવગણ્ય ઉર્જા લઈ જાય એટલે ED બરાબર 0 મૂકી દઈએ. તો હવે ક્યુ બરાબર વધ્યું EE પ્લસ EV. પણ જો આપણે એમ કહીએ કે ન્યુટ્રીનો છે એના વડે લઈ જવાતી ઉર્જા જો ન્યૂનતમ હોય તો પોઝિટ્રોને મહત્તમ ઉર્જા લઈ જાય, તો આવી સ્થિતિમાં આપણે એમ કહી શકીએ કે ન્યુટ્રોનની ઉર્જા ન્યૂનતમ એટલે 0 લઈ લઈએ તો પોઝિટ્રોન છે એને મહત્તમ ઉર્જા મળે અને એ ક્યુ જેટલી હોય. આથી પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા જે છે એ EE ઇઝ નિયરલી ઇક્વલ ટુ ક્યુ થશે જે પોઝિટ્રોનની મહત્તમ ઉર્જા થશે. અને આપણે ક્યુ બરાબર 0.960 મિલિયન ઇવી મેળવવું છે તો અહીંયા ઉત્સર્જિત પોઝિટ્રોન છે એની મહત્તમ ઉર્જા એ 0.960 મિલિયન ઇવી થશે, એટલે કે આપણે જે ક્યુ મૂલ્ય મેળવ્યું તેના જેટલી જ થશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 13.14. રકમ કંઈક આ મુજબ છે. નિયોન 1023 ન્યુક્લિયસ
એ બીટા માઇનસ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. તો બીટા માઇનસ ક્ષયનું સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધો. અહીં નિયોન 1023 જે છે તેનું પરમાણુ દળ આપ્યું છે 22.9946U અને એને એટલે કે સોડિયમ 1123 જે પરમાણુ છે તેનું દળ આપ્યું છે 22.9877U. તો આ પ્રક્રિયામાં આપણે નિયોન 1023 જે બીટા માઇનસનો ક્ષય કરે છે એ ક્ષયનું સમીકરણ લખવાનું છે અને ઉત્સર્જન પામેલો જે ઇલેક્ટ્રોન છે તેની મહત્તમ ગતિ ઉર્જા આપણે શોધવાની છે. તો પહેલાં તો આપણે જાણીએ છીએ કે જ્યારે બીટા માઇનસનો ક્ષય થાય ત્યારે પરમાણુ ક્રમાંકમાં એક એકમનો વધારો થાય છે અને પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર થતો નથી અને ઇલેક્ટ્રોન એટલે કે બીટા માઇનસ ક્ષયની સાથે તમે જાણો છો એન્ટી ન્યુટ્રિનોનો ક્ષય થાય એટલે એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જન પામે છે. તો આ પ્રક્રિયા છે બીટા માઇનસ ક્ષયની તે આ મુજબ થશે. એની 1023 ઇટ ગીવ્સ એને 1123 પ્લસ ઇલેક્ટ્રોન પ્લસ એન્ટી ન્યુટ્રીનો. તો આ પ્રક્રિયામાં બીટા માઇનસ ક્ષયનું સમીકરણ આપણે મેળવી દીધું. હવે આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપણે શોધવાની છે તો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય આપણે શોધવું પડે. તો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય એટલે તમે જાણો છો કે પ્રક્રિયકો અને નિપજો છે એના દળ તફાવતને સમતુલ્ય ઉર્જા જેટલું હોય. તો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય બરાબર નિયોન 1023 છે એના દળમાંથી એને 1123નું દળ બાદ કરવાનું અને ઇલેક્ટ્રોનનું દળ બાદ કરીએ ઇન્ટુ સી સ્ક્વેર. અહીંયા એન્ટી ન્યુટ્રિનોનું દળ તમે જાણો છો કે ઇલેક્ટ્રોનના દળની સરખામણીમાં અત્યંત નાનું હોય એટલે તેના દળને અવગણી દીધું છે. એટલે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર એમ એન નિયોન 1023 માઇનસ એમ એન એને 1123 માઇનસ એમ ઇન્ટુ સી સ્ક્વેર. પણ આ પ્રક્રિયામાં આપણે જે દળનો ઉપયોગ કર્યો છે તે ન્યુક્લિયર દળનો ઉપયોગ કરેલો છે. પણ જો આપણે પરમાણુ દળનો ઉપયોગ કરીએ તો તમે જાણો છો કે નિયોનની અંદર 10 પ્રોટોન છે તો સામે 10 ઇલેક્ટ્રોન હશે. તો આપણે નિયોન ન્યુક્લિયસનું દળ જોઈતું હોય તો નિયોનના પરમાણુ દળમાંથી 10 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડશે. એ જ રીતે એને 1123 છે એની અંદર 11 પ્રોટોન છે તો સામે 11 ઇલેક્ટ્રોન પણ છે. એટલે સોડિયમનું ન્યુક્લિયસ દળ મેળવવું હોય આપણે તો એને 1123ના દળમાંથી આપણે 11 ઇલેક્ટ્રોનનું દળ બાદ કરવું પડે અને માઇનસ એમી ઇન્ટુ સી સ્ક્વેર. એટલે આમાં આપણે 10 એમી જેટલું દળ બાદ કર્યું અને આમાં આપણે 11 એમી જેટલું દળ બાદ કરી દીધું. હવે તમે જોઈ શકો છો કે આ માઇનસ ને આ માઇનસ થઈ જશે પ્લસ એટલે પ્લસ 11 એમી, આ માઇનસ 10 એમી માઇનસ એમી એટલે કે માઇનસ 11 એમી. તો માઇનસ 11 એમી અને પ્લસ 11 એમી કેન્સલ થઈ જશે એટલે પદ આ મુજબ વધશે. એમ એની 1023 માઇનસ એમ એને 1123 ઇન્ટુ સી સ્ક્વેર. હવે નિયોન પરમાણુનું દળ આપણને આપ્યું છે 22.9946, એમાંથી સોડિયમનું દળ બાદ કરી દઈએ 22.9977 ઇન્ટુ સી સ્ક્વેર. પણ તમે જાણો છો કે જો તમારે મિલિયન ઇવીમાં ઉર્જા જોઈતી હોય તો સીની કિંમત ન મૂકતા આ જે દળ મળ્યું છે તેને આપણે 931.5 મિલિયન ઇવી પર સી સ્ક્વેર વડે ગુણી દેવાનું. તો તફાવત છે એ આપણને મળશે 0.0046 ગુણ્યા 931.5. આ બંનેનો ગુણાકાર કરીએ તો મૂલ્ય આપણને મળશે 4.37 મિલિયન ઇવી. તો આ પ્રક્રિયાનું જે ક્યુ મૂલ્ય છે એ આપણને 4.37 મિલિયન ઇવી જેટલું મળે છે. હવે તમે જાણો છો કે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જે છે એ ઉર્જા એ સોડિયમ એટલે કે નિપજ ન્યુક્લિયસની ઉર્જા વત્તા બીટા માઇનસ એટલે કે ઇલેક્ટ્રોનની ઉર્જા વત્તા એન્ટી ન્યુટ્રિનોની ઉર્જા બરાબર થાય. પણ આપણે જાણીએ છીએ કે આ જે જનિત ન્યુક્લિયસ છે એ ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનોની સરખામણીમાં અતિ ભારે છે. તો આવી સ્થિતિમાં એ અવગણીય ઉર્જા લઈ જશે એટલે આપણે એમ કહી શકીએ કે ઈડી ઇઝ નિયરલી ઇક્વલ ટુ 0. એટલે અવગણીય ઉર્જા લઈ જાય તો ઈડી બરાબર 0 કરી દઈએ. હવે જો એન્ટી ન્યુટ્રિનો વડે લઈ જવાતી ઉર્જા લઘુત્તમ એટલે કે શૂન્ય હોય તો ઇલેક્ટ્રોન છે એ મહત્તમ ઉર્જા લઈ જાય, જે વ્યવહારમાં આપણે જાણી શકીએ છીએ કે ક્યુ જેટલી હોય છે. તો આવી પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન જે છે એટલે કે બીટા માઇનસ છે એને મળતી ઉર્જા એ આ પ્રક્રિયાના ક્યુ મૂલ્ય જેટલી હશે. તો એ 4.37 મિલિયન ઇવી જેટલી છે. રકમમાં એમ કીધું છે કે ઉત્સર્જન પામેલા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા માટે આ છે તે ભારે હોવાથી એ અવગણીય ઉર્જા લઈ ગયું.
ન્યુટ્રિનો છે એન્ટી ન્યુટ્રિનો તેના વડે લઈ જવાતી ઉર્જા આપણે લઘુત્તમ લઈ લીધી એટલે ઇલેક્ટ્રોનને મળતી મહત્તમ ઉર્જા એક્યુ જેટલી જ છે એટલે કે 4.37 મિલિયન ઈવી જેટલી થશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય 13.15. રકમ આ પ્રમાણે છે. ન્યુક્લિયર પ્રક્રિયા એ પ્લસ બી ઇટ ગીવ્સ સી પ્લસ ડીનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર એમ એ પ્લસ એમ બી માઇનસ એમ સી માઇનસ એમ ડી ઇન્ટુ સી સ્ક્વેર વડે વ્યાખ્યાયિત થાય છે, જ્યાં દળો અનુરૂપ ન્યુક્લિયસના છે. આપેલ વિગતો પરથી નીચેની પ્રક્રિયાઓનું ક્યુ મૂલ્ય શોધો અને જણાવો કે પ્રક્રિયાઓ ઉષ્મા સેપક છે કે ઉષ્મા શોષક છે. પ્રક્રિયા આપેલી છે એચ વન વન પ્લસ એચ વન થ્રી ઇટ ગીવ્સ એચ વન ટુ પ્લસ એચ વન ટુ, એટલે કે હાઇડ્રોજન અને ટ્રિટિયમ છે એમાંથી આપણને બે ડ્યુટેરોન મળે છે. બીજી પ્રક્રિયા આપી છે સી સિક્સ ટ્વેલ્વ પ્લસ સી સિક્સ ટ્વેલ્વ ઇટ ગીવ્સ એની ટેન ટ્વેન્ટી થ્રી પ્લસ એચઈ ટુ ફોર, એટલે કે બે કાર્બન છે એનું સંયોજન થઈને આપણને નિયોન અને આલ્ફા કણ મળે છે. તો આ પરમાણુ દળો આ મુજબ આપેલા છે. ડ્યુટેરિયમનું દળ આપેલું છે 2.014 102 યુ, ટ્રિટિયમનું દળ આપેલું છે 3.01 60 49 યુ, સી સિક્સ ટ્વેલ્વનું દળ આપેલું છે આપણને 12.00 યુ અને નિયોન 1023નું દળ આપ્યું છે 19.99 24 39 યુ. તો આ પ્રક્રિયામાં આપણને પરમાણુ દળો આપેલા છે. હવે આ પ્રક્રિયામાં આપણે ક્યુ મૂલ્ય શોધવાનું છે અને પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક છે તે જણાવવાનું છે. તો પહેલી પ્રક્રિયા લઈએ એચ વન વન પ્લસ એચ વન થ્રી ઇટ ગીવ્સ એચ વન ટુ પ્લસ એચ વન ટુ. હવે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જોઈતું હોય તો આપણે જાણીએ છીએ કે પ્રક્રિયકો અને નિપજોના દળ તફાવતને સમતુલ્ય ઉર્જા જેટલું થશે, એટલે હાઇડ્રોજન અને ટ્રિટિયમના દળમાંથી આપણે બે ડ્યુટેરોનનું દળ બાદ કરી દઈએ ઇન્ટુ સી સ્ક્વેર કરી દેવાનું. તો તમે જોઈ શકો છો અહીંયા કે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે એ ક્યુ બરાબર એમ એચ વન વન પ્લસ એમ એચ વન થ્રી માઇનસ ટુ એમ એચ વન ટુ ઇન્ટુ સી સ્ક્વેર. હાઇડ્રોજનનું દળ આપેલું છે 1.0078 25 વત્તા ટ્રિટિયમનું દળ છે 3.0 160 49 માઇનસ ટુ અને ડ્યુટેરિયમનું દળ આપેલું છે 2.014 102 ઇન્ટુ સી સ્ક્વેર. હવે આ બેના દળનો સરવાળો કરીએ તો 4.023 865 યુ મળશે અને એમાંથી આ બેનો ગુણાકાર બાદ કરીએ 4.028204 ઇન્ટુ સી સ્ક્વેર. તો બાદબાકી કરતાં આપણને મૂલ્ય મળશે માઇનસ 0.0043 39. અને તમે જાણો છો કે મિલિયન ઇવીમાં ઉર્જા જોઈતી હોય તો સીની કિંમત ન મૂકતા આપણે આ દળ તફાવતને 931.5 મિલિયન ઇવી પર સી સ્ક્વેર વડે ગુણી દેવું જોઈએ. તો આ તફાવત માઇનસ 0.0043 39 931.5 વડે ગુણી દીધું તો મૂલ્ય આપણને જે મળે છે એ માઇનસ 4.041 7785 મિલિયન ઇવી મળશે. તો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે અને તમે જોઈ શકો છો અહીંયા કે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે એ ઋણ છે, એટલે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. જો ધન મળ્યું હોત તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ઋણ મળે તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ઋણ છે એટલે આપણે એમ કહી શકીએ આ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે બીજી પ્રક્રિયા આપી છે કે બે કાર્બન છે એનું સંયોજન થાય એટલે આપણને નિયોન અને આલ્ફા કણ મળે છે, એટલે સી સિક્સ ટ્વેલ્વ પ્લસ સી સિક્સ ટ્વેલ્વ ઇટ ગીવ્સ નિયોન 1020 પ્લસ એચઈ ટુ ફોર. હવે આ જે કિંમત છે એમાં પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય જોઈતું હોય તો આ પ્રક્રિયકો અને નિપજોના દળ તફાવતને સમતુલ્ય ઉર્જા જેટલું થશે. તો આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે એમાં તમે બે કાર્બનના દળ છે એમાંથી તમે નિયોન અને આલ્ફા કણનું દળ બાદ કરી દો, એટલે આનું દળ આપેલું છે આપણને 12.00, આનું દળ 12.00 માઇનસ નિયોનનું દળ આપ્યું છે 19.99 24 39 એમાં અને આલ્ફા કણનું દળ બાદ કરી દઈએ. તો આલ્ફા કણનું દળ બાદ કરીશું તો 4.002603 ઇન્ટુ સી સ્ક્વેર, પણ સી સ્ક્વેરની કિંમત છે 931.5 મૂકી દેવાની, કેમ કે આપણે મિલિયન ઇવીમાં જોઈએ છે. જો ઉર્જા જૂલમાં જોઈતી હોય તો સીની કિંમત મૂકવી જોઈએ, નહીંતર આપણે કિંમત 931.5 મિલિયન ઇવી પર સી સ્ક્વેર વડે ગુણી દેવાનું. તો આ જે છે એ 24માંથી આ બેનો સરવાળો છે અહીંયા માઇનસ થશે, બાદ કરી દઈએ 23.9952 ગુણ્યા 931.5. તો તફાવત મળે છે 0.004958 ગુણ્યા 931.5.
તો ગુણાકાર છે 4.6877 મિલિયન ઈવી. એના પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય તમે જોઈ શકો છો, ધન છે. તો પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય ધન હોય તો આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે પહેલી પ્રક્રિયા હતી ઉષ્મા શોષક પ્રક્રિયા હતી અને આ પ્રક્રિયા છે તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે.